ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં ગણિત વિષયમાં આપણે અપૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર ભણતા રહ્યા છીએ. એની અંદર આપણો સ્વાધ્યાય નંબર 7.4, આ 7.4 ની અંદર આપણો 3 જેવો પ્રશ્ન પૂરાવ્યો. હવે ચોથો પ્રશ્ન આપણે શરૂઆત કરી એ પહેલા એક બાબત ખાસ આપણે નોંધ લઈ લઈએ કે પ્રશ્ન સ્વાધ્યાય 7.4 એનો પ્રશ્ન જે પહેલો હતો બરોબર, એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાના હતા. ચડતા ઉતરતા ક્રમની અંદર ગોઠવવાના હતા બરોબર. અપૂર્ણાંક એ આપણે ગોઠવા નથી, ભૂલ નથી એમાં કઈ મારી, મેં જાણે જોઈ નથી ગોઠવ્યું બરોબર. કારણ કે આપણું પ્રશ્ન તરફ ધ્યાન છે કે નથી એ ખાસ ધ્યાન રાખો, આપણું પ્રશ્ન તરફ ધ્યાન છે કે નથી ધ્યાન બરોબર. તો અહીંયા જે એના અપૂર્ણાંકો જે રહ્યા એના અપૂર્ણાંકોને ચડતા ઉતરતા ક્રમમાં તમારે જાતે ગોઠવવાનું બરોબર. ના અપૂર્ણાંકો જે રહ્યા એ આપણે જાતે ગોઠવી નીચેના અપૂર્ણાંકોની જીરોના છેદમાં
ના છેદ માં 3 2 ના છેદ માં 3 અને 3 ના છેદ માં 3 તો થયો છેદ સરખા એટલે અંશ મોટો કે મોટો પણ અંશ નાનો કે નાનો તો આ મોટી સંખ્યા છે આ નાની સંખ્યા મોટી નાના ને કોણી માં લેસ છે આ ભાઈ કે આ સંખ્યા મોટી આ સંખ્યા નાની તો મોટી નાની ને કોણી માં પણ આ સંખ્યા મોટી આ સંખ્યા નાની મોટી નાની ને કોણી માં કમ્પ્લીટ છેદ પદ્ધતિ કે સરખા છે હવે जीरो ना छेदमा पांच, एक ना छेदमा पांच, बे ना छेदमा पांच, त्रण ना छेदमा पांच, चार ना छेदमा पांच, पांच ना छेदमा पांच। हवे तो ये खास ध्यान रखो। छेद सरखा हो तो अंश मोटो ते मोटो पण अंश नानो ते नानो पण आ मोटी संख्या बने मोटी नानी ने कोणी मार आ बे मा आ मोटी संख्या बने मोटी नानी ने कोणी मार आ बे मा आ मोटी संख्या बने आ नानी संख्या बने मोटी नानी ने कोणी मार आ बे मा आ मोटी संख्या आ नानी संख्या मोटी नानी ने कोणी मार आ बे मा आ मोटी संख्या आ नानी संख्या मोटी नानी ने कोणी मार हवे जीरो ना छेद में छो एक ना छेद में छो बे ना छेद में छो त्रण ना छेद में छो चार ना छेद में छो पांच ना छेद में छो छ ना छेद में छो बराबर आ आकृति हो तुमने समझाई दो ये आ पीछे એટલે તો આપણે સંકેત નું કોણ આય છે આકૃતિ નું પણ તમને સમજાઈ દો જેથી કરીને આપણે ધ્યાનમાં
बी त्रणा छेदमा चार बेना छेदमा छ
મોટો હોય એમ સમાન કોણી મળે કોણી વાળો ભાગ તો નાનો ભાગ બી બે ના છેદમાં ચાર ત્રણ ના છેદમાં છ જો આ છ દુ પાંચ ચાર ત્રી બાર બે વધુ બાર કરાયેલા નિશાની કઈ આવે બરાબર કઈ નિશાની આવે બરાબર ઓપલેટ સી ત્રણ ના છેદમાં પાંચ બે ના છેદમાં ત્રણ શક્ય તેટલા ઓછા સમય મોટો જવાબ આવ્યો
સાતના છેદ માં આઠ જો અંશ કે છેદ કે સરખો નથી તો 4 7 18 3 8 24 24 અને 28 માં મોટી સંખ્યા તો આ મોટો અપમાન છે આ નાની સંખ્યા નાનો જો હોય તો નાનો અપમાન છે આ અપમાન ના તો મોટો દાણાને કોની માં આ જો કમ્પ્લીટ લખ્યો જી એચ આઈ પૂરો હવે ચેક સેલ્ફ છે 6 છેદ માં 10 4 છેદ માં 5 જોઈ આય અંશ કે છેદ કે સરખો નહીં શું કરવાનું 5 6 30 5 6 30 10 6 40 અહીંયા મોટો જવાબ ને નાનો જવાબ તો આ મોટો અપૂર્ણાંક છે આ નાનો અપૂર્ણાંક છે તો મોટો નાનાને કોની મારે માં એક કે 5 છેદ માં 7 15 છેદ માં 21 ચોપડી ગુણાકાર કરવા અંશ ને છેદ સરખા નથી 21 5 105 15 17 105 બે વાર જવાબ સરખો એટલે બરાબર ની નિશે કમ્પ્લીટ એટલે ગયો તો પાંચમો પ્રશ્ન જે રહી આપણો તો અહીંયા જો આપણે સંકેતો મૂકવા વાળી ખાસ વાત કરી બરોબર જો જ્યારે સંકેતો મૂકવાનો ખાસ ધ્યાન હું તમને એક બાબત સમજાવી દઉં ત્રણ બાબત લખી દો બે બાબત એ તો યાદ જ નહીં એક છેદ સરખા હોય ત્યારે અંશ નાનો હવે છેદ નાનો તે મોટો છેદ મોટો તે આ છેદ નાનો હોય અંશ જ્યારે સરખો હોય ત્યારે છેદ નાનો તે મોટો અપૂર્ણાંક છેદ મોટો તે નાનો કમ્પ્લીટ હવે છેદ સરખા નથી અંશ સરખા નથી પરંતુ આ બે અંશ સરખા નથી છેદ સરખા નથી તો ચોપડી ગુણાકાર કરતા ભાગ 3 તરી 9 4 2 મોટો જવાબ આવ્યો તો મોટી મોટો અપૂર્ણાંક નાનો જવાબ આવ્યો તો નાનો હવે આબે હોય છે નિશાની કઈ આવે કમ્પ્લીટ વેરી ગુડ બરોબર આ બાબત રહીને ખાસ યાદ રાખવી પડશે આપણે એટલે કુલ બે પ્રશ્નો જે રહી આપણે પૂરા કર્યા આ ભાગ બરોબર તો લેસન ની અંદર સ્વાધ્યાય 7.4
खासियत रखे छे प्रभु। प्रश्न नंबर 4 और प्रश्न नंबर 5 में जे गयो ये कितनी बार तो एक खास संकेतों को कोई अंदर ध्यान लाइक આવી રીતે એટલે કહો એ તો નાની શિક્ષા કઈ બાજુ આવે આ બાજુ નાની આવે આ કોણી વાળો ભાગ કીધો ને એ બાજુ નાની શિક્ષા આવે મોટો હોય હંમેશા નાના કોણી માર મોટો હંમેશા નાના ને કોણી માર બહુતરી ની યાદ રાખજો સાસ બરાબર હોય તો બે બાજુ સમજો प्रश्न जे रियो ई बे प्रश्नो आपणे एक वार लखवाना छे।